અમે 12 વર્ષથી અહીંયા ડ્યુટી કરીએ છીએ, 12 વર્ષથી અહીંયા ડ્યુટી કરીએ છીએ, કોઈ એવી કંપની આવી નથી. અમે અહીંયાથી નિકાળ્યા, બધા લોકલ સ્ટાફને રાખે છે અને લોકલ સ્ટાફ અહીંયા ચાલે છે. અને સરકારનો ત્યાં આદેશ પણ છે કે 30-70% લોકલ સ્ટાફ હોવો જોઈએ, તો જાણકાર અધિકારીઓ પરેશાન ના થાય. અને આ હિન્દી ભાષા બોલે છે ત્યાંથી અધિકારીઓ પણ પરેશાન થાય છે. એના માટે કંઈક અમે આવેદનપત્રો પણ આપ્યા છે, બધું જ અમે કર્યું છે, છતાંય પણ અમને લેવાનું કોન્ટ્રાક્ટ દાતાર કંપની ના પાડે છે. એના માટે અમે આત્મવિરોધ પણ પરમ દિવસ કરવાના છીએ. એના માટે અને અમે શિડ્યુલ ક્લાસના છીએ અને અમારે 25-1 આદમી છે અને 5 સ્ટાફ, 30 ટોટલ 40નો સ્ટાફ છે. 40ના સ્ટાફમાં અમને એક પણ વ્યક્તિને લેવાનું દાતાર કંપની ના પાડે છે. એના લીધે અમે આ બેરોજગાર થયા છે. કોરોનાની મહામારીમાં અમે સરકાર પણ આદેશ એવો છે કે કોરોના મહામારીમાં કોઈ પણ વ્યક્તિને છૂટો ના કરો. એના માટે અમારે ક્યાં જવું, આવી કોરોના મહામારીમાં અમે શું કરીએ, અમારો પરિવાર કઈ રીતના ચલાવીએ, અમે આના માટે શું કયા પ્રયત્નો કરીએ. સરકાર એમ એક સાઈડ એમ કે છે કે ભાઈ તમે કોરોના મહામારીમાં કોઈ પણ વ્યક્તિને જોબથી કાઢવા નહીં, અને અમે દાતાર કંપની અમને છૂટા કર્યા છે, એનું અમને રીઝન મળવું છે, અને સારી રીતે અમને બધાને 40 સ્ટાફને નોકરી લે એવી સરકાર જોડે અમે માંગ કરીએ છીએ. અહીંયા અમે 15 વર્ષથી નોકરી કરીએ છીએ, બરોબર. આ 15 વર્ષની અંદર કેટલી બી કંપની આવીને ચાલી ગઈ, અહીંયા અમને કોઈ બી છૂટા નથી કર્યા. આ દાતરા જે કંપની આવી જે અમને છૂટા કરવામાં આવે છે અહીંયાથી, બરોબર. આ કોરોનાની કપડામાં અમે ક્યાં જઈએ, કઈ જગ્યાએ જોબ લઈએ, એ કપડી પરિસ્થિતિમાં છૂટા કરવામાં આવ્યા. અમને પરમ દિવસ અમે આત્મવિલોપન કરવાના છીએ, જેની અંદર કોઈ બી અમારા માણસને જાનહાનિ થશે, એક બધી જ કંપની દાતાર કંપની જવાબદારી દાતા કંપની રહેશે.